जय सम्मान विद्यार्थी मित्रों धोरण 11 कॉमर्स विषय नामना मूल तत्व चैप्टर 2 व्यवहार की द्विअसर और खाता ना प्रकार अंतर्गत मारा गया वीडियो में मैं तुमने 1 થી 8 પ્રશ્નો નો અભ્યાસ કરાવ્યો હતો સમજાવેલા તો આજે હું 9 10 અને 11 પ્રશ્નોનો અભ્યાસ કરાવીશ પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે 1 થી 8 પ્રશ્નો સેજ જોઈ જોઈએ ઓકે તો દરેક વિદ્યાર્થીઓ એમને ચોપડો ખુલ્લો રાખો સવાલ નંબર 1 હિસાબો તૈયાર કરવાનો પ્રથમ પગથિયું કયું છે એક ગુણ જવાબ હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહારનું અસ્તિત્વ ઉભો થવું અને તેની ઓળખ છે અરે પણ અહીંયા વ્યવહાર એટલે ધંધાકીય વ્યવહાર ધંધાનો વ્યવહાર અરે એટલે તો કહેવાય છે ને વ્યવહાર નહીં તો હિસાબો નહીં નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટ્સ ઓકે વિદ્યાર્થી મિત્રો મોઢેને પહેલો સવાલ હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું કયું છે જવાબ હિસાબો તૈયાર કરવાનું પ્રથમ પગથિયું વ્યવહાર વસ્તુ તો ઉભો થવું અને તેની ઓળખ છે અહીં વ્યવહાર એટલે ધંધાનો વ્યવહાર ધંધાની વ્યવહાર વ્યવહાર નહીં તો હિસાબો નહીં નો ટ્રાન્ઝેક્શન નો એકાઉન્ટ્સ બીજો સવાલ ચલાવ્યો હતો યાદ હોય તો વ્યવહાર શબ્દનો પ્રયોગ હિસાબી પદ્ધતિમાં કરવામાં આવે છે ત્યારે તે વ્યવહાર કેવો હોવો જોઈએ બે ગુણ છ મુદ્દા તૈયાર કરો ત્રણ મુદ્દા હોવો જોઈએ એક ધંધાનો વ્યવહાર હોવો જોઈએ ધંધાનો આર્થિક વ્યવહાર હોવો જોઈએ આર્થિક વ્યવહારનું નાણામાં મૂલ્ય હોવું જોઈએ અને બીજા ત્રણ મુદ્દા યાદ કરો હોઈ શકે ધંધાનો વ્યવહાર રોકડ વ્યવહાર મીન્સ કે રોકડમાં અથવા ઓબ્લિક અન્ય ઉધાર કૌંસમાં શા સ્વરૂપે હોઈ શકે પાંચમો મુદ્દો ધંધાનો વ્યવહાર આંતરિક હોઈ શકે છઠ્ઠો મુદ્દો ધંધાનો વ્યવહાર બાહ્ય હોઈ શકે ત્રીજો સવાલ યાદ કરો સવાલ ધંધાકીય વ્યવહાર એટલે શું ધંધાકીય વ્યવહારનો અર્થ જણાવો ધંધાકીય વ્યવહાર કોને કહેવાય એક ગુણ જવાબ ધંધાકીય વ્યવહાર એટલે બે કે તેથી વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટેની વસ્તુઓ કે સેવાની રોકડમાં અથવા ઓબ્લિક અને ઉધાર કૌંસમાં શાખ પર ફેર લાગે નેક્સ્ટ ચોથો સવાલ ધંધાના વ્યવહારનો પ્રકાર અને તેના લક્ષણ કોના દ્વારા સ્પર્શ થાય છે એક ગુણ જવાબ ધંધાના વ્યવહારના પ્રકાર અને તેના લક્ષણો અંડરલાઈન કરો તો ચોપડામાં ધંધાકીય વ્યવહારનું વર્ગીકરણ દ્વારા સ્પષ્ટ થાય છે ફરીથી સવાલ ધંધાના વ્યવહારના પ્રકારો અને તેના લક્ષણો કોના દ્વારા સ્પષ્ટ થાય છે જવાબ ધંધાના વ્યવહારના પ્રકારો અને તેના લક્ષણો ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ દ્વારા સ્પષ્ટ થાય છે તો પછી નેક્સ્ટ સવાલ હતો પાંચમો ધંધાના વ્યવહારોના પ્રકારો કેટલા છે કયા કયા મોટે છે ને ધંધાના વ્યવહારોના મુખ્ય બે પ્રકારો છે કયા કયા આર્થિક વ્યવહાર અને બિન આર્થિક વ્યવહાર નેક્સ્ટ સવાલ કયા વ્યવહારો ધંધાના ચોપડે નોંધાય છે કયા વ્યવહારો હિસાબી ચોપડે કે ધંધાના ચોપડે નોંધાય છે બોલો કયા વ્યવહારો આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધાય છે તો પછી નેક્સ્ટ સવાલ સાતમો સવાલ કયા વ્યવહારો ધંધાના ચોપડે નોંધવામાં આવતા નથી જવાબ બિન આર્થિક વ્યવહારો ધંધાના ચોપડે નોંધવામાં આવતા અને લાસ્ટ સવાલ મારા નેક્સ્ટ વિડીયોમાં મીન્સ કે ગયા વિડીયોમાં આપણે ચલાવ્યો હતો ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ જણાવો મોટે છે ને બે ગુણ ધંધાકીય વ્યવહારોનું વર્ગીકરણ ધંધાકીય વ્યવહારો એના મુખ્ય બે પ્રકારો આર્થિક વ્યવહારો બિન આર્થિક વ્યવહારો આર્થિક બિન આર્થિક વ્યવહારના કોઈ પેટા પ્રકાર નથી પણ આર્થિક વ્યવહારના બે પેટા પ્રકાર છે નંબર એક રોકડ ઓબ્લિક ઉધાર વ્યવહાર નંબર બે આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહાર રોકડ ઓબ્લિક ઉધાર વ્યવહારના પાછળ ત્રણ પેટા પ્રકાર એ રોકડ વ્યવહાર બી ઉધાર વ્યવહાર સી અન્ય વ્યવહાર આંતરિક ઓબ્લિક બાહ્ય વ્યવહારના
બે પેટા પ્રકાર છે, એક આંતરિક વ્યવહાર અને બી બાહ્ય વ્યવહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના આવાના વિડીયોમાં હવે નેક્સ્ટ સવાલ ચાલુ કરીએ છીએ. પ્રશ્ન નંબર 10, ટપન લખો આર્થિક વ્યવહાર ત્રણ ગુણ અથવા સમજાવો આર્થિક વ્યવહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, બોર્ડમાં ત્રણ બધા મુદ્દા જોઈ લો. એ પોઈન્ટ આન્સર, એ પોઈન્ટ આર્થિક વ્યવહારનો અર્થ, બે પોઈન્ટ આર્થિક વ્યવહારના ઉદાહરણ, આઠ મેં સમજાવ્યું, આઠ મેં લખ્યા છે, તમને પીડીએફમાં મોકલ્યા છે, સી વિશેષ બાબતો પાંચ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો એ પોઈન્ટ આર્થિક વ્યવહારનો અર્થ બે વાક્યા છે. પહેલી વાક્યા, આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું મૂલ્ય નાણામાં માપી શકાતું હોય. મોઢેને ચલો ચોપડા અંડરલાઈન કરી નાખો. આર્થિક વ્યવહારો એટલે, ચલો હવે અંડરલાઈન કરો, ધંધાના એવા વ્યવહારો કરે છે અંડરલાઈન, જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય ત્યાં સુધી અંડરલાઈન. તો આ શરતો પહેલી વ્યાખ્યા મોઢેને એક માર્કમાં જ્યારે હું પૂછું કે ભાઈ આર્થિક વ્યવહારો એટલે શું, આર્થિક વ્યવહાર કોને કહેવાય, એટલું લખવાનું, એક માર્ક પૂરો મળી જશે. આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય. બીજી વ્યાખ્યા, સેજ લાંબી છે પણ આ કરશો તો આખી ટૂંક નોંધ આવડી જશે. ઓકે, તો બીજી વ્યાખ્યા, પહેલી વ્યાખ્યા બીજી વ્યાખ્યાની અંદર આવી જ જાય છે. તો પેલા બોલી નાખીએ આપણે, આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય. ઓકે, આટલું તો બરાબર છે ને. હવે જોજો બીજું સેન્ટેન્સ, તો પહેલા આટલું અંડરલાઈન કરી નાખો, હાલો, ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય. હવે અંડરલાઈન કરો, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ચેકમાં અથવા ભવિષ્યમાં થવાની હોય, તેમજ ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર ને લેણદાર નો સંબંધ વર્તતો હોય છે ને. મોટી વાક્યા પણ યાદ રહી જશે. તો બીજું સેન્ટર સંડરલાઈન કરો, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ચેકમાં અથવા ભવિષ્યમાં થવાની હોય, તેમજ ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થતો હોય. તો બીજી વાક્યા શું કહેવા માંગે છે? એક કે ભાઈ આર્થિક વ્યવહાર એટલે એવા વ્યવહારો, ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય, અને બીજું રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર, એ બધા આર્થિક વ્યવહાર છે. હવે મોઢેને બીજી વાક્યા જોજો, આર્થિક વ્યવહારો એટલે, પેલું કે સેન્ટેન્સ, ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે ચેકમાં અથવા ભવિષ્યમાં થવાની હોય, તેમજ ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થતો હોય. આશા રાખો બંને અર્થ મોઢે ને. તો ચલો જોઈ જાઓ એક વાર બંને અર્થ. એ પોઈન્ટ આર્થિક વ્યવહારોનો અર્થ, ચલો પહેલી વાક્યા, પહેલો અર્થ મોઢે, આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય. ચલો બીજો અર્થ, આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું હોય, અને જ્યાં નાણાંની લેવડ દેવડ તાત્કાલિક રોકડમાં કે છે અથવા ભવિષ્યમાં થવાની હોય, તેમજ ભવિષ્યમાં થનાર નાણાંની લેવડ દેવડ અંગે વર્તમાનમાં દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે આર્થિક વ્યવહારના ઉદાહરણ લઈએ. જુઓ તો બોર્ડમાં બે પોઈન્ટ આર્થિક વ્યવહારના ઉદાહરણ, પણ આ ઉદાહરણ હું સમજાવું ને એ પહેલાં હું તમને પહેલા ચેપ્ટરના પારિભાષિક શબ્દો, મિલકત એટલે શું, માલ એટલે શું, તો માલ એટલે શું,
યાદ કરો વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય તે ચીજ વસ્તુ વેપારી માટે માલ કહેવાય ઓકે કાપડના વેપારી માટે કાપડ માલ કહેવાય પણ એ કાપડ રાખવા માટે દુકાનમાં જે ફર્નિચર છે એના માટે મિલકત કહેવાય તો માલનો અર્થ મોટે ને ચલો મિલકત તો ભલામણ વેપારી જે ચીજ વસ્તુનો વેપાર કરતો હોય એ ચીજ વસ્તુ વેપારી માટે માલ અન્ય વસ્તુ એ વેપારી માટે મિલકત એટલે મિલકત એટલે એવી વસ્તુ કે જેનું ખરીદ વેચાણ નથી થતું ધંધામાં લાંબા ગાળાના ઉપયોગ માટે ખરીદાયેલી છે જેનું નાણાકીય મૂલ્ય ધરાવે છે એ બધી મિલકત છે ઓકે વિદ્યાર્થી મિત્રો બીજા બે શબ્દ પાછા શીખવાડી દો તમને દેવાદાર લેણદાર યાદ કરો બધું ચલાવેલું છે આપણે દેવાદાર એટલે એવી વ્યક્તિ જેને આપણે ઉધારમાં વેચ્યો છે તો એમ કહેવાય કે જેની પાસેથી આપણે પૈસા લેવાના છે એ વ્યક્તિ ધંધાનો આપણો શું કહેવાય દેવાદાર તો હવે આપણે લેણદારનો અર્થ લઈએ લેણદાર એટલે કેવી વ્યક્તિ એ પણ તમને મોટે છે જેમની પાસેથી આપણે ઉધાર માલ ખરીદેલો છે તો એમ કહેવાય કે જે વ્યક્તિને આપણે પૈસા દેવાના છે એ વ્યક્તિ ધંધાનો લેણદાર કહેવાય ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે સાંભળજો આર્થિક વ્યવહારના ઉદાહરણ પહેલા બે ઉદાહરણ મિલકતના બોલું છું સાંભળો રૂપિયા 10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું બોલો તો આ કયો વ્યવહાર આર્થિક વ્યવહાર કેમ સર મિલકત સામે રોકડ ચૂકવી છે બીજું ઉદાહરણ રૂપિયા 40,000માં યંત્ર વેચ્યું બોલો કયો વ્યવહાર આર્થિક વ્યવહાર મિલકત સામે રોકડ મળી છે હવે હું બીજા બે ઉદાહરણ માલના બોલું છું રૂપિયા 15,000નો માલ રોકડેથી ખરીદ્યો આર્થિક વ્યવહાર કેમ માલ સામે રોકડ ચૂકવી છે રૂપિયા 18,000નો માલ રોકડેથી વેચ્યો કયો વ્યવહાર રોકડ વ્યવહાર કેમ માલ સામે રોકડ મળી છે હવે હું બીજા બે ઉદાહરણ લઉં છું સેવાના ઉદાહરણ કર્મચારીને પગારના રૂપિયા 12,000 ચૂકવ્યા આ પણ આર્થિક વ્યવહાર છે સેવા સામે રોકડ ચૂકવી છે પગાર એ સેવા છે બીજું ઉદાહરણ સેવાનું બોલું છું જોજો રૂપિયા 9,000 દલાલીના મળ્યા આ પણ આર્થિક વ્યવહાર છે સેવા સામે રોકડ મળી છે ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે બીજા બે ઉદાહરણ 6 ઉદાહરણ શીખવાડ્યા અને 7 ને 8 નું ઉદાહરણ કે જે હું ઉધાર માલના ઉદાહરણ બોલું છું રૂપિયા 6,000નો માલ દીપિકા પાસેથી ખરીદ્યો મીન્સ કે દીપિકા પાસેથી ઉધાર શાપ પર ખરીદ્યો બોલો અહીંયા દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે આ ઉધાર વ્યવહાર છે દીપિકા એ ધંધાની લેણદાર બને છે ઓકે લાસ્ટ ઉદાહરણ રૂપિયા 4,000નો માલ કલ્પનાને વેચ્યો મીન્સ કે કલ્પનાને ઉધાર વેચ્યો દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે તો વિદ્યાર્થી મિત્રો 8 ઉદાહરણ મોટે ને તો બી પોઈન્ટ આર્થિક વ્યવહારોના ઉદાહરણ કરી નાખો તમારા ચોપડામાં ચલો જોઈ લો પાકા કરી નાખો ટૂંકનો આટલા બધા ઉદાહરણો લખવાના હોય 4 ઉદાહરણ પાકા કરવાના મોઢે ને રૂપિયા 10,000માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું મિલકત સામે રોકડ ચૂકવી છે રૂપિયા 40,000માં યંત્ર વેચ્યું મિલકત સામે રોકડ મળી છે રૂપિયા 15,000નો માલ રોકડેથી ખરીદ્યો માલ સામે રોકડ ચૂકવી છે રૂપિયા 18,000નો માલ રોકડેથી વેચ્યો માલ સામે રોકડ મળી છે કર્મચારીને પગારના રૂપિયા 12,000 ચૂકવ્યા સેવા સામે રોકડ ચૂકવી છે રૂપિયા 9,000 દલાલીના મળ્યા સેવા સામે રોકડ મળી છે અને બે ઉદાહરણ પેલા ઉધાર માલના રૂપિયા 6,000નો માલ દીપિકાને દીપિકા પાસેથી ખરીદ્યો દીપિકા પાસેથી ઉધાર ખરીદ્યો
લેણદાર દેવાદારનો સંબંધ ઉભો થાય છે, દીપિકા લેણદાર બને છે. અને લાસ્ટ ઉદાહરણ રૂપિયા 4000નો માલ કલ્પનાને વેચ્યો, કલ્પનાને ઉધાર શાપ પર વેચ્યો, કલ્પના ધંધાનો દેવાદાર બને છે, દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો સી પોઈન્ટ લઈએ. વિશેષ બાબતો ટૂંકમાં જ્યારે ટૂંકી હોય ને ત્યારે વ્યવસ્થિત લખવા માટે વિશેષ બાબતનો ઉપયોગ થાય. ઉપર બધું સમજાયું છે ને એમાંથી જ વિશેષ બાબત છે. પહેલી વિશેષ બાબત કહું ત્યારે મિત્રો અંડરલાઈન કરજો, આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ કયું? એક ગુણ. આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણામાં મૂલ્ય માપી શકાય છે. અંડરલાઈન કરી નાખો, તેનું નાણામાં મૂલ્ય માપી શકાય છે. નેક્સ્ટ અગત્યનો પોઈન્ટ બીજો મુદ્દો મારી સામે જુઓ. આર્થિક વ્યવહારમાં બે અગત્યની બાબતો રહેલી છે. મીન્સ કે આર્થિક વ્યવહાર છે કેમ ખબર પડશે તમને? મિલકત માલ સેવા સામે રોકડ કે ચેકની લેવડ દેવડ થાય એટલે સમજવો આર્થિક વ્યવહાર. અને બીજી અગત્યની બાબત મિલકત માલ સેવા સામે ઉધાર વ્યવહારને કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય. આ બીજો મુદ્દો બહુ જ અગત્યનો છે. નીચેના વ્યવહારો આર્થિક વ્યવહાર છે કે બિન આર્થિક વ્યવહાર કેમ ખબર પડશે? આ બે બાબત પરથી ખબર પડે. જો રોકડની લેવડ દેવડ થાય, જો દેવાદાર લેણદાર સંબંધ ઉભો થાય અને તમારો જવાબ હામાં આવે તે આર્થિક વ્યવહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, બે મુદ્દા મોટે રહે. પહેલો વિશેષ બાબત હું બોલ્યો તો હું આર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ તેનું નાણામાં મૂલ્ય માપી શકાય છે. બીજો આર્થિક વ્યવહારમાં બે અગત્યની બાબતો રહેલી છે. રોમાં રેકડો નંબર 1 માલ મિલકત માલ સેવા સામે રોકડ કે ચેકની લેવડ દેવા. બે રોમન પકડાવ મિલકત માલ કે સેવા સામે ઉધાર વ્યવહારને કારણે દેવાદાર લેણદારનો સંબંધ ઉભો થાય છે. ત્રીજી ચોથો અને પાંચમો તો વિશેષ બાબતો સાવ સહેલી છે. ત્રીજી વિશેષ બાબત બોલો કહી દો તો મને બીજા મુદ્દા મંડળાઈન કરાવી દીધું છે. રોકડ કે ચેકની લેવડ દેવડ અને ઉધાર વ્યવહારને કારણે દેવાદાર લેણદારનો સંબંધ. ત્રીજી વિશેષ બાબત આર્થિક વ્યવહારનો હિસાબી દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. અંડરલાઈન કરી નાખો, હિસાબી દ્રષ્ટિએ મહત્વ રહેલું છે. ચોથી વિશેષ બાબત આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ થાય છે. અંડરલાઈન કરી નાખો, હિસાબી ચોપડામાં નોંધ થાય છે. અને પાંચમું તો મોઢે છે, આર્થિક વ્યવહારોનું વર્ગીકરણ, આર્થિક વ્યવહારના પ્રકારો. ખાલી આટલું હેડિંગ અંડરલાઈન કરો, યાદ કરો આર્થિક વ્યવહારના પ્રકારો. નંબર 1 રોમન એકડો રોકડ અને ઉધાર વ્યવહાર. એમાં 3 એબીસી, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર. રોમન બગડો આંતરિક અને બાહ્ય વ્યવહાર. એમાં 2 એ આંતરિક વ્યવહાર, બી બાહ્ય વ્યવહાર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ટૂંકમાં નોંધીને આપીએ તો હવે નવો સવાલ લઈએ છીએ. સવાલ નંબર 10, ટૂંક નોંધ લખો. બિન આર્થિક વ્યવહારો અથવા સમજાવો બિન આર્થિક વ્યવહાર. સાવ સહેલી ટૂંકનો છે એ પોઈન્ટ. પહેલા મુદ્દા જોઈ લો બોર્ડમાં. બિન આર્થિક વ્યવહારનો બી પોઈન્ટ બિન આર્થિક વ્યવહારના ઉદાહરણ 5 છે અને સી પોઈન્ટ વિશેષ બાબતો 3. ચલો આ તો મોઢે છે, જોયા વગર બોલી નાખો. ચાલો, બિન આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું ન હોય. એક જ વાક્યા છે અહીંયા મોઢે ને. ચલો અંડરલાઈન કરી નાખો. કહું ત્યારે બિન આર્થિક વ્યવહારો એટલે, ચલો અંડરલાઈન કરો, ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું ન હોય. ઓકે ચલો બી પોઈન્ટ આવી ગયા, બિન આર્થિક વ્યવહારોના ઉદાહરણો. ઉદાહરણો 5 છે. પહેલું ઉદાહરણ, રૂપિયા 10000નો માલ મોકલવાનો સલમાન પાસેથી ઓર્ડર મળ્યો. સદા સલમાન કહું છું, આપણે જ્યારે વિચારીએ ને ત્યારે ધંધાના માલિક આપણે બની જવાનું. તો સલમાન પર સામે વાળો મોટે. પહેલું ઉદાહરણ, રૂપિયા 10000નો માલ મોકલવાનો સલમાન પાસેથી ઓર્ડર મળ્યો છે. હજી આપણે એને માલ મોકલ્યો નથી, આપણે રોકડને ચેકની લેવડ દેવડ નથી થઈ કે દેવાદાર લેણદારનો સંબંધ નથી ઊભો થયો.
પેનાર દે વ્યવહાર. તો પછી બીજું ઉદાહરણ તો જાતે એમ બોલી શકો ને કે રૂપિયા 15,000 નો માલ મોકલવાનો ઐશ્વર્યાને ઓર્ડર આપ્યો. ઐશ્વર્યા કોણ? સામે વાળી. ઓકે, તો ઐશ્વર્યાને આપણે ઓર્ડર આપ્યો છે, હજી એને આપણને માલ મોકલ્યો નથી. આપણે કઈ રોકડા ચેક ચૂકવ્યા નથી, લેવડ દેવડ નથી થયે, લેણદાર દેવાદાર દેવાદાર લેણદારનો સંબંધ ઊભો થયો નથી. ટૂંકમાં ઓર્ડર મળ્યો, ઓર્ડર આપ્યો, એ બધા કયા વ્યવહાર થશે? બેનાર્થિક વ્યવહાર. દેવદાણો મોઢે રૂપિયા 10,000 નો માલ મોકલવાનો સલમાન પાસેથી ઓર્ડર મળ્યો, રૂપિયા 15,000 નો માલ મોકલવાનો ઐશ્વર્યાને ઓર્ડર આપ્યો. ત્રીજું ઉદાહરણ, ધંધાના વિસ્તરણ માટે, ધંધાના વિકાસ માટે સલાહકારો સાથે મીટિંગનું આયોજન કર્યું. તમે ગમે એટલું આયોજન કરો પણ રોકડ ચેકની લેવડ દેવડ ન થાય, દેવાદાર લેણદાર સંબંધ ઉભો ન થાય, બેનાર્થિક. ચોથું ઉદાહરણ, એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું. કયો વ્યવહાર? બિનાર્થિક વ્યવહાર. અને પાંચમો ઉદાહરણ, રૂપિયા 10,000 ના માલના ઓર્ડરનું વચન મળ્યું, વચન મળ્યું, વચન આપ્યું, બિનાર્થિક વ્યવહાર. મોટે ઉદાહરણો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષ બાબતો, ત્રણ જ વિશેષ બાબત છે અને સાવ સહેલી. બોલો તો બિનાર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ, એક ગોળ બિનાર્થિક વ્યવહારનું મુખ્ય લક્ષણ કયું? અંડરલાઈન કરો ચોપડામાં, તેનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી. અરે બીજી વિશેષ બાબતો બોલી નાખો તો, બિનાર્થિક વ્યવહારોનો હિસાબોમાં અંડરલાઈન કરી નાખો, હિસાબોમાં કોઈ મહત્વ રહેલું નથી. તો પછી ત્રીજી વિશેષ બાબત બોલી નાખો તો, બિનાર્થિક વ્યવહારોની અંડરલાઈન ધંધાના હિસાબી ચોપડામાં નોંધ થતી નથી. ચલો પાણે ત્રણ વિશેષ બાબતો, બિનાર્થિક વ્યવહારોનું મુખ્ય લક્ષણ, તેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી, તેનું નાણામાં મૂલ્ય માપી શકાતું નથી. બીજી વિશેષ બાબત, બિનાર્થિક વ્યવહારો હિસાબી, બિનાર્થિક વ્યવહારોનું હિસાબી દ્રષ્ટિએ કોઈ મહત્વ રહેલું નથી. ત્રીજી વિશેષ બાબતો, બિનાર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ થતી. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ સવાલ લઈએ. તફાવત લખો, તફાવત સ્પષ્ટ કરો, આર્થિક વ્યવહાર અને બિનઆર્થિક વ્યવહાર. ત્રણ ગુણ ધોરણ 12 કોમર્સ ની અંદર પેપરમાં તફાવત પૂછાય, એમાં કૌંસમાં લખાઈ ના આવે ઘણી વાર. કોઈ પણ ત્રણ મુદ્દા, આપણે ત્રણ જ મુદ્દા લખવાના હોય, એક મુદ્દા ને એક મુદ્દા. અહીંયા મેં બબે તત્ર મુદ્દા વધારે શીખવાડીએ, તમારે પાંચે પાંચ મુદ્દા, જે કઈ મુદ્દા મેં લખ્યા હોય પૂરા પાકા કરવા. પછી તફાવત લખવાની પણ એક સ્ટાઇલ છે વિદ્યાર્થીઓ, જવાબ લખવાની. જોઈ લો બોર્ડમાં તફાવત, આર્થિક વ્યવહારો અને બિનઆર્થિક વ્યવહારો. આપણે પેરેગ્રાફ સ્વરૂપે, ફકરા સ્વરૂપે તફાવત ન લખાય, તફાવત આ રીતે લખાયની સ્ટાઇલ છે. ક્રમ, તફાવતનો મુદ્દો, આર્થિક વ્યવહારો, બિનઆર્થિક વ્યવહારો. ચલો પેલા મુદ્દા કરી નાખો બાકા. પહેલો અર્થ, બીજો પેટ ઉદારા, ત્રીજો પેટ મહત્વ, ચોથો પેટ હિસાબી ચોપડામાં નોંધ, અને પાંચમો પેટ પ્રકારો કૌંસનો વર્ગીકરણ. મોઢેને માત્ર મુદ્દા પછી અંદરો લખવાનું તો સામસામે મોઢે થઈ જશે. હમણાં પહેલો મુદ્દો બોલો તો અર્થ, બીજો પેટ ઉદારા, ત્રીજો પોઈન્ટ મહત્વ, ચોથો પેટ હિસાબી ચોપડામાં નોંધ, અને પાંચમો પેટ પ્રકારો કૌંસમાં વર્ગીકરણ. ચલો અર્થ PDF તમને મેં મોકલાવી, તમે ચોપડામાં જવાબ લખી નાખેલો છે, ચોપડામાં ધ્યાન આપો. આપણે અહીંયા તફાવતમાં સામસામે મુદ્દા અંડરલાઈન નહીં કરીએ. મોઢે છે પહેલો પોઈન્ટ અર્થ, અહીંયા આપણે આર્થિક વ્યવહારમાં પહેલો જ અર્થ લખીશું. મોઢે છે ને આર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું. તો ચલો બિનઆર્થિક વ્યવહારનો અર્થ, બિનઆર્થિક વ્યવહારો એટલે ધંધાના એવા વ્યવહારો જેમનું નાણામાં મૂલ્ય માપી શકાતું ન હોય. ઓકે, બીજો પોઈન્ટ ઉદાહરણ, તો કે આપણે આઠ ને પહેલાના પાંચ ખાલી ચચ્ચાર ઉદાહરણ કે બબ્બે ઉદાહરણ લખો તફાવતમાં તો ચાલે. ઓકે, તો તમને આમ ક્રમમાં મોઢે હોય તો ક્રમમાં જ આપણે બિન, આપણે આર્થિક વ્યવહારના આઠ ઉદાહરણ છે, મારા પહેલા ચાર ઉદાહરણ આજે વિડીયોમાં હમણાં ચલાવ્યા સમજાવ્યા. મેં મોઢે હશે રૂપિયા 10,000 માં ધંધા માટે ફર્નિચર ખરીદ્યું, રૂપિયા 40,000 માં યંત્ર વેચ્યું, રૂપિયા 15,000 નો માલ રોકડેથી ખરીદ્યો, રૂપિયા 18,000 નો માલ રોકડેથી
ઓકે તા ક્રમમાં ચાર ઉદાહરણ લખી નાખો મેં તમને પીડીએફ મોકલી એમાં મેં ચોથું જે છે એ છેલ્લું આઠમું ઉદાહરણ છે એ લખી નાખ્યું હોય તેમાં ગભરાવાય નહીં જવાનું ઓકે તમે એમ લખી શકો ને રૂપિયા 6000 નો માલ દીપિકા પાસેથી ઉધાર કરી દો કે રૂપિયા 4000 નો માલ કલ્પનાને ઉધાર વેચો ઓકે આપણે ક્રમમાં પહેલા ચાર લખવા ઉધાર કોઈ ચાલે ચલો બિનાર્થિક વ્યવહારના પાંચમાંથી ચાર ઉદાહરણ તો મોટે છે રૂપિયા 10000 નો માલ મોકલવાનો સલમાન પાસેથી ઓર્ડર કર્યો બીજું ઉદાહરણ રૂપિયા 15000 નો માલ મોકલવાનો ઐશ્વર્યાને ઓર્ડર આપ્યો ત્રીજું ઉદાહરણ ધંધાના વિસ્તરણ માટે સલાહકારો સાથે મીટિંગ આયોજન કર્યું ચોથું ઉદાહરણ એક મિલકત ખરીદવાનું આયોજન કર્યું ઓકે ત્રીજો મુદ્દો આવી ગયા વિદ્યાર્થી મિત્રો મહત્વ ચલો બોલી નાખો તો આર્થિક વ્યવહારોનું હિસાબી દ્રષ્ટિએ મહત્વ રહેલું છે સામે શું બોલશો બિન આર્થિક વ્યવહારોનું હિસાબી દ્રષ્ટિએ કોઈ મહત્વ રહેલું નથી ચોથો મુદ્દો હિસાબી ચોપડામાં ન ચલો બોલી નાખો તો આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ થાય છે સામે હું બોલશો બિન આર્થિક વ્યવહારોની હિસાબી ચોપડામાં નોંધ થતી નથી અગર તો બિન આર્થિક વ્યવહારો હિસાબી ચોપડે નોંધવામાં આવતા નથી અને લાસ્ટ મુદ્દો પ્રકારો પાંચમો મુદ્દો વર્ગીકરણ આર્થિક વ્યવહારોના પ્રકારો વર્ગીકરણ બે રીતે થાય છે રોમન એક બોલો રોકડ એટલે ઉધાર વ્યવહારની દ્રષ્ટિએ એમાં તાણ એ બી સી એ રોકડ વ્યવહાર બી ઉધાર વ્યવહાર સી અન્ય વ્યવહાર રોમન બગડા આંતરિક અને બાહ્ય વ્યવહારની દ્રષ્ટિએ બે એ આંતરિક વ્યવહાર બી બાહ્ય વ્યવહાર તો બિનાર્થિક વ્યવહારમાં હું બોલશો બિનાર્થિક વ્યવહારોના કોઈ પ્રકારો પાડવામાં આવતા નથી અગર તો બિનાર્થિક વ્યવહારોના કોઈ પ્રકાર નથી ઓકે વિદ્યાર્થી મિત્રો